વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 8 નો યુનિટ 4, પ્રેરણાદીપ ચાણક્ય. પ્રેરણાદીપ એટલે કે પ્રેરણાનો દીવો, ચાણક્ય એટલે ચાણક્ય, પ્રેરણાનો દીવો ચાણક્ય. આ પાઠની શરૂઆત કરતા પહેલા, જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય, શીતકાલ અસ્તિ જનેશુ કંબલાનમ વિતરતુ. ચંદ્રગુપ્ત ચાણક્યને કહે છે આર્ય ચાણક્ય. શીતકાલ, શીતકાલ એટલે કે ઠંડીનો સમય છે, અસ્તિ એટલે છે ઠંડીનો સમય છે. જનેશુ કંબલાનમ વિતરતુ, જનેશુ એટલે લોકોને, કંબલાનમ એટલે કે દાબડા, વિતરતુ એટલે વહેંચો. એટલે ચંદ્રગુપ્ત ચાણક્યને કહે છે કે આર્ય ચાણક્ય, ઠંડીનો સમય છે, લોકોને જે દાબડા છે એનું વિતરણ કરો. ચાણક્ય મહારાજ, ઇદાનિમ અહમ કંબલાનમ મમ ગૃહમ નયામી. ચાણક્ય કહે છે મહારાજ, ઇદાનિમ એટલે કે અત્યારે, અહમ એટલે હું, કંબલાનમ એટલે કે દાબડા અથવા કામડા, મમ એટલે મારા, ગૃહમ એટલે ઘરે, નયામી એટલે લઈ જાઉં છું. ચાણક્ય કહે છે કે મહારાજ, અત્યારે હું આજે દાબડા છે હું મારા ઘરે લઈ જાઉં છું. પ્રભાતે વિતરિષ્યામી, પ્રભાતે એટલે સવારે, વિતરિષ્યામી એટલે વહેંચીશું. ચંદ્રગુપ્ત તથા કરતુ ભવાન, તથા એટલે કે એમ, કરતુ એટલે કરો, ભવાન એટલે આપ, તો આપ તેમ કરો. ત્રય ચોરાહ પ્રવિશંતિ, ત્રય એટલે ત્રણ, ત્રય એટલે ત્રણ, ચોરાહ એટલે ચોર, પ્રવિશંતિ એટલે પ્રવેશ કરે છે, ત્રણ ચોર પ્રવેશ કરે છે. પ્રથમ ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય, પ્રથમ એટલે જે પ્રથમ ચોર છે તે કહે છે ચંદ્રગુપ્તસ્ય એટલે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય. એતત તસ્ય ગૃહમ, એતત એટલે આ, તસ્ય એટલે તેનું, ગૃહમ એટલે ઘર, આ તેનું ઘર છે, એટલે કે ચંદ્રગુપ્તના જે મંત્રી ચાણક્ય છે આ તેનું ઘર છે. દ્વિતીય અત્ર તેલદીપ, અત્ર એટલે અહીંયા, તેલદીપ એટલે તેલનો દીવો છે. સમીપે પીઠમ, સમીપે એટલે બાજુમાં, પીઠમ, પીઠમ એટલે આસન, બાજુમાં આસન છે. પુસ્તકાની એટલે પુસ્તકો, એટલું બોલે છે એટલામાં જ આગળ. તૃતીય એટલે ત્રીજો ચોર બોલે છે. તૃતીય ધનમ કુત્ર, ધનમ એટલે પૈસા, કુત્ર એટલે ક્યાં, પૈસા ક્યાં છે. પ્રથમ અત્ર તું નાસ્તી, અત્ર એટલે અહીંયા, તું એટલે તો, નાસ્તી એટલે નથી, અહીંયા તો નથી. દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામહ, દ્વિતીયમ એટલે બીજા, પ્રકોષ્ઠમ એટલે ઓરડામાં, પ્રવિશામહ એટલે પ્રવેશ કરીએ, એટલે હવે અહીંયા તો નથી તો હવે આપણે બીજા ઓરડામાં પ્રવેશ કરીએ, એવું પેલો ચોર કહે છે. દ્વિતીય આશ્ચર્યમ, આશ્ચર્યમ એમ કહે છે, બીજો ચોર કહે છે આશ્ચર્યમ, એટલે કે આશ્ચર્ય એટલે નવાઈની વાત છે. શૈત્યમ અધિકમ અસ્તિ, શૈત્યમ એટલે કે ઠંડી, અધિકમ એટલે વધારે, અસ્તિ એટલે છે, ઠંડી વધારે છે. તૃતીય એટલે ત્રીજા નંબરનો ચોર કહે છે કંબલા સમીપે એવ સંતિ, કંબલા એટલે જે દાબડા છે, જે ગામડા છે, સમીપ એટલે નજીકમાં, એવ એટલે પણ, સંતિ એટલે છે, દાબડા પણ નજીકમાં જ છે. આવું જે ત્રીજા નંબરનો ચોર છે એમ કહે છે. પ્રથમ તથાપી એષ મહાશય, તથાપી એટલે છતાં પણ, એષ એટલે આ, મહાશય એટલે મહાશય, છતાં પણ આ મહાશય. દ્વિતીય એટલે બીજા નંબરનો ચોર કહે છે સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતી, સ્વયં એટલે પોતે, કંબલસ્ય એટલે દાબડાનો, ઉપયોગમ એટલે ઉપયોગ, ન કરોતી એટલે નથી કરતા, પોતે દાબડાનો ઉપયોગ કરતા નથી. તૃતીય પુનશ્ય અધ શયનમ કરોતી આશ્ચર્યમ, જે ત્રીજો ચોર કહે છે પુનશ્ય એટલે અને વળી, અધ એટલે નીચે, શયનમ કરોતી, શયનમ એટલે સુવે,
કરોતલે કરે છે એટલે નીચે અને વળી તે નીચે સુઈ રહ્યા છે. આશ્ચર્યમ તે નવાઈની વાત છે. પ્રથમ તરહી ચાણક્યમ પૂછામહ. પ્રથમ ચોર કહે છે તરહી તો ચાણક્યમ એટલે ચાણક્યને પૂછામહ એટલે પૂછીએ, તો આપણે ચાણક્યને પૂછીએ. જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ. જ્ઞાતવ્યમ એટલે જાણીએ, તસ્ય એટલે તેનું, રહસ્યમ એટલે રહસ્ય, તેનું રહસ્ય જાણીએ. આપણે ચાણક્યને પૂછીએ અને તેનું રહસ્ય જાણીએ કે તે કેમ જમીન પર સુઈ રહ્યા છે. દ્વિતીય એટલે બીજો ચોર કે છે એતત અસ્માકમ સાહસમ. એતત એટલે આ, અસ્માકમ એટલે આપનું, સાહસમ એટલે સાહસ, આ આપનું સાહસ છે. એટલે જે ચોર છે ચોરી કરવા ગયા છે અને મકાન માલિક હોય એને જ પૂછે કે ભાઈ તમે કેમ જમીન પર સુઈ રહ્યા છો, તો ખરેખર એમનું સાહસ જ કહેવાય. તો પ્રથમ આર્યમ વયમ ચોરાહ સ્મહ. તો પેલો ચોર ચાણક્યને પૂછે કે છે આર્ય વયમ એટલે અમે, ચોરાહ એટલે ચોર, સ્મ એટલે છે, આર્ય અમે ચોર છીએ. ચોર કાર્યાયામ, ચોર કાર્યાયા આગતા. ચોર કાર્યાયા એટલે કે ચોરી કરવા માટે આગતા એટલે આવ્યા છે. મહોદય આશ્ચર્યમ અસ્તિ. મહોદય અમને આ આશ્ચર્ય એટલે આશ્ચર્ય અથવા તો નવાઈ લાગી. દ્વિતીય શૈત્યમ અસ્તિ એટલે બીજો ચોર કહે છે કે શૈત્યમ અસ્તિ એટલે કે ઠંડી છે. કંબલાહ સમીપે સંતિ. કંબલા એટલે જે દાબડા, સમીપે એટલે નજીકમાં, સંતિ એટલે છે દાબડા નજીકમાં છે. તથાપી ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતી. તથાપી એટલે છતાં પણ, ભવાન તમે કિમર્થમ એટલે કેમ, ઉપયોગમ એટલે ઉપયોગ, ન કરોતી એટલે નથી કરતા, છતાં પણ તમે આનો ઉપયોગ કેમ નથી કરતા. એટલે બીજો ચોર કે છે ઠંડી છે, દાબડા નજીકમાં છે, છતાં પણ તમે તેનો ઉપયોગ કેમ નથી કરતા. તો ચાણક્ય એ તે કંબલાહ મમ કૃતે ન. ચાણક્ય કે છે એ તે કંબલાહ, કંબલાહ એટલે કે આ, એ તે એટલે આ, કંબલા એટલે જે દાબડા છે, મમ એટલે મારા, કૃતે એટલે માટે, ન એટલે નથી, આ જે દાબડા છે મારા માટે નથી. દરિદ્ર જનામ કૃતે શંતિ. દરિદ્ર જનામ એટલે ગરીબ લોકો માટે, કૃતિ એટલે માટે, શંતિ એટલે છે, આ જે કામડા છે, આ જે દાબડા છે એ ગરીબ લોકો માટે છે. યત વસ્તુ અસ્માકમ નાસ્તી તસ્ય ઉપયોગ પાપમ. એટલે કે યત એટલે જે વસ્તુ એટલે વસ્તુ, અસ્માકમ એટલે આપની, નાસ્તી એટલે નથી, તસ્ય એટલે તેનો, ઉપયોગ નો ઉપયોગ પાપમ એટલે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ છે. સર્વે ચોરાહ અરે રે વયમ તુ પ્રતિદિનમ પાપમ કુર્મ. બધા ચોર એક સાથે બોલે છે અરે રે વયમ એટલે આપણે, તો તું એટલે તો, પ્રતિદિનમ એટલે દરરોજે, પાપમ એટલે પાપ, કુર્મ એટલે કરીએ છે, આપણે તો દરરોજે જ પાપ કરીએ છે. ચોર કાર્યેન એવ ઉદર પૂર્તિમ કુર્મ. એટલે કે ચોરી કરીને આપણે, ચોર કાર્યેન એટલે ચોરી કરીને, ઉદર પૂર્તિમ કુર્મ એટલે કે આપણે પેટ ભરીએ છે. વયમ અધ આરભ્ય પાપમ ન કરિષ્યામહ. વયમ એટલે અહીંયા ઘડી અમે, અધ એટલે આજથી, આરભ્ય એટલે પ્રારંભ કરીને, પાપમ એટલે પાપ, ન કરિષ્યામહ, ન એટલે નહીં, કરિષ્યામ એટલે કરીએ, આજથી અમે આરંભ કરીએ છીએ કે હવેથી આવું કોઈ પાપ કરીશું નહીં. જયતુ આર્ય, આર્યની જય હો. બધા ચોર કહે છે અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ અને ચોરી કરીને જ અમે અમારું પેટ ભરીએ છીએ, હવે આજથી આરંભ કરીને હવે પછી અમે કોઈ દિવસ ચોરી કરીએ નહીં, આર્યની જય હો. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. પેલું છે કંબલાન ચંદ્રગુપ્તસ્ય તેલદીપઃ પ્રકોષ્ટમ શૈત્યમ પુનશ્ચ આશ્ચર્યમ. તો આ રીતના આપણે અહીંયા આગળ આ જે શબ્દ છે એનું ઉચ્ચારણ કરવાનું છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત. ચંદ્રગુપ્ત ચાણક્યને શું કહે છે. ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જેનેભ્ય
कंबलान वितरतु। चंद्रगुप्ते चाणक्य ने कहू, आर्य चाणक्य ठंडी नो समय छे, लोकोने दाबड़ा वेचो। बीजो प्रश्न छे, चाणक्य कंबलानम कुत्र नयति। चाणक्य जे छे ए दाबड़ा ने क्या लई जाय छे? तो चाणक्य कंबलानम स्वगृहम नयति। चाणक्य दाबड़ा ने पोताने घरे लई जाय छे। तीजू छे, चाणक्य गृहे के प्रविशन्ति। चाणक्यना घरे कोण प्रवेशे छे? तो चाणक्य गृहे त्रयः चोराः प्रविशन्ति। चाणक्यना घरे घरमां त्रण चोर प्रवेश करे छे। चौथू छे, चाणक्य किमर्थ कंबलस्य उपयोगं न करोति। चाणक्य केम जे दाबड़ा छे एनो उपयोग नथी करतो? तो कंबलाः दरिद्र जनानां कृते सन्ति। जे कंबला एटले के जे दाबड़ा छे ए दरिद्र जनानां एटले के जे गरीब लोको छे एमना माटे छे। कृत एटले माटे, सन्ति एटले छे, એટલે જે દાબડા છે એ ગરીબ લોકો માટે છે। ચાણક્ય કૃતે ન, ચાણક્ય એટલે કે ચાણક્ય કૃતિ માટે, ન એટલે નથી, ચાણક્ય માટે નથી। સહ મન્યતે યત પરકીય વસ્તુનો ઉપયોગ પાપમ। સ એટલે તે, મન્ય એટલે માને છે, યત પરકીય વસ્તુનો એટલે કે પારકી વસ્તુનો ઉપયોગ, ઉપયોગ કરવો એ પાપમ એટલે પાપ છે, એવું માને છે કે પારકી વસ્તુનો ઉપયોગ કરવો એ પાપ છે। અતઃ ચાણક્ય કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ। તેથી ચાણક્ય જે દાબડા છે એનો ઉપયોગ કરતા નથી। તો આ રીતે આપણે પ્રશ્ન લખીશું અને જવાબ લખીશું। હવે આપણે જોઈશું એક્ટિવિટી 3। નીચે આપેલા ઉદાહરણના આધારે કૌશના શબ્દનો ઉપયોગ કરો અને અન્ય વાક્ય બનાવો। તો અહીંયા છે સુરેશ પુસ્તકમ, એટલે કે અહીંયા તમને આપ્યું છે સુરેશ પુસ્તકમ, એના પરથી આપણે બનાવીશું વાક્ય સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ। ઓકે, આ રીતના આપણે અહીંયા આગળ આ વાક્ય બનશે। તો અહીંયા આગળ છે પેલું છે મહેશ લેખની, તો આપણે બનાવીશું મહેશસ્ય લેખની અસ્તિ, મહેશસ્ય લેખની અસ્તિ। બીજું બનશે રાજેશ અને સુધાખંડ છે, તો રાજેશસ્ય સુધાખંડ અસ્તિ। પછી ત્રીજું છે શૈલેશ અને ધનમ, તો શૈલેશસ્ય ધનમ અસ્તિ। અને ચોથું છે મુકેશ ફલમ, તો મુકેશસ્ય ફલમ અસ્તિ। અને પાંચમું છે મનીષ ઉપનેત્રમ, તો મનીષસ્ય ઉપનેત્રમ અસ્તિ। તો આ રીતના આપણે અહીંયા આગળ વાક્ય બનાવીશું એક્ટિવિટી 4। નીચે આપેલ ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો। તો ઉદાહરણ છે અહમ પ્રવિશામી, અહમ એટલે હું પ્રવેશ કરું છું, તો એનું થશે વયમ પ્રવિશામહ, અમે પ્રવેશ કરીએ છીએ। તો અહીંયા આગળ અહમ જે છે એ એકવચનનો કર્તા છે, જ્યારે વયમ છે એ બહુવચનનો કર્તા છે। તો તે પ્રમાણે ક્રિયાપદ પણ ઉત્તમ પુરુષ એકવચનને બદલે ઉત્તમ પુરુષ બહુવચનમાં થશે। એટલે આ જે પ્રવિશામી જે એકવચન છે અહીંયા આગળ આપણે પ્રવિશામ એટલે બહુવચનમાં કરીશું। તો જો અહમ ખાદામી એટલે હું ખાઉં છું, તો એનું થશે વયમ ખાદામહ એટલે અમે ખાઈએ છીએ। અહમ ગચ્છામી એટલે કે હું જાઉં છું, એનું થશે વયમ ગચ્છામહ એટલે કે અમે જઈએ છીએ। એના પછી છે અહમ પશ્યામી એટલે કે હું જોઉં છું, તો એનું થશે વયમ પશ્યામહ અમે જોઈએ છે, એવું થશે। ત્યારબાદ છે અહમ પૂછામી એટલે કે હું પૂછું છું, એનું થશે વયમ પૂછામહ અમે પૂછીએ છીએ। ત્યારબાદ છે અહમ પઠામી એટલે હું વાંચું છું, એનું થશે વયમ પઠામહ એટલે કે અમે વાંચીએ છીએ। આ રીતનામાં ફેરફાર થશે। હવે આપણે જોઈશું એક્ટિવિટી 5। નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો। તો અહીંયા છે જનેશુ કંબલાન વિતરતુ, એટલે લોકોને દાબડાનું વિતરણ કરો। તો આ જે વાક્ય આપ્યું છે એ પ્રમાણે આપણે બીજા વાક્ય બનાવીશું, એટલે કે
ઉદાહરણ આપ્યું છે આપણે જનેશુ કંબલાન વિતરતું, એટલે લોકોને દાબડા વહેંચો. તો આ રીતના આપણે અહીંયા બનાવીશું શિક્ષક. પેલું છે શિક્ષક સુધાખંડ, તો બનશે શિક્ષકેશુ સુધાખંડાન વિતરતું, શિક્ષકેશુ સુધાખંડાન વિતરતું, એટલે શિક્ષકોને ચોક વહેંચો. બીજું બનશે છાત્ર પ્રસાદ, તો છાત્રેશુ પ્રસાદાન વિતરતું, તો વિદ્યાર્થીઓને પ્રસાદ વહેંચો. પછી થશે બાલક મોદક છે, તો બાલકેશુ મોદકાન વિતરતું, એટલે કે બાળકોને લાડુ વહેંચો. પછી ચોથું થશે માનવ દીપ છે, તો એનું થશે માનવેશુ દીપાન વિતરતું, એટલે કે માણસોને દીવા વહેંચો. આ રીતના આપણે અહીં આગળ વાક્ય બનાવીશું.